અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ધનરાશિ એકત્રિત કરવાની શરૂઆત કરાઈ હોય ત્યારે પાલ ખાતે આવેલા અટલ આશ્રમના મહંત દ્વારા પણ મંદિરના નિર્માણ માટે ધનરાશિ સમર્પણ કરાઈ હતી। અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણને લઈને આજથી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા દાન એકત્રિત કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। જે દાન એકત્રિત કરવાની લોકોને રામ મંદિર સાથે જોડાવાની કવાયત પણ શરૂ કરી દેવાઈ છે। પાલ આવેલ અટલ આશ્રમમાં પણ ધનરાશિ એકત્રિત કરવાનું શરૂ કરાયું છે। સમિતિના કાર્યકરો દ્વારા અટલ આશ્રમના મહંત બુકતગીરી મહારાજના આશીર્વાદની સાથે તેમના દ્વારા આપવામાં આવેલા રૂપિયા 21,001 નો ચેક મેળવીને રામ મંદિર નિર્માણ કાર્ય માટેની નિર્માણ નિધિ સમર્પણ સમિતિ કાર્ય શરૂ કર્યું છે। મહંત બટુગીરી મહારાજે જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા રામ મંદિરના કાર્ય અટલ આશ્રમ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે। તેમ શહેરના લોકો પણ આગળ આવીને યથાશક્તિ યોગદાન આપીને શુભ કાર્યનો ભાગ બને। હું નીલકંઠ બારોટ વિશ્વેન્દુ પરિષદ સુરત શહેરનો ઉપપ્રમુખ છું। રામ મંદિરનું ભવ્ય નિર્માણ અયોધ્યા ખાતે જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે આજે 15મી જાન્યુઆરીથી સંતો મહંતોના આશીર્વાદ સહિત ધનરાશિ એકત્રીકરણનો જે આજે કાર્યક્રમનો શુભારંભ થયો છે, આજે સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં અટલ આશ્રમ ખાતે મહંત શ્રી બટુગીરી મહારાજની સાનિધ્યમાં આજે અમે સૌપ્રથમ એમની પાસેથી અમે અહીંયા દાન એમનું સ્વીકાર્યું છે। મહંતશ્રીએ પોતાના આશીર્વાદ આપ્યા છે, ધનની રાશિ અમને આપેલી છે। આપણે સૌ જાણીએ છીએ કે 500 વર્ષનો આપણો જે ઇતિહાસ છે કે લાખો કાર્યકર્તાઓએ પોતાની આ બલિદાન આપેલું છે આ રામ મંદિરના નિર્માણ અર્થે, અને આજે એક સુવર્ણ યુગની જ્યારે શરૂઆત થઈ રહી છે કે જ્યારે આપણે અયોધ્યા ખાતે રામ મંદિરનું ભવ્ય નિર્માણ જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે આપણા સૌ માટે એક ગર્વની અને આનંદની લાગણી છે કે આ મંદિર એ ખાલી મંદિર નહીં પરંતુ એક રાષ્ટ્રનું એક નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે આપણે સૌ સાથે મળી અને બહુ ઉદાર હાથે ફાળો આપી અને ભવ્ય મંદિર નિર્માણનું આજે આયોજન કરવાનું છે। ફરી એક વખત હું આજના આ કાર્યક્રમની શરૂઆત જે અટલ આશ્રમથી કરવામાં આવી છે મહંત શ્રી બટુગીરી મહારાજનો ખૂબ આભાર માનું છું કે એમણે પોતાની ધનરાશિ અને આશીર્વાદ બંને અમને આપેલા છે, ખૂબ ખૂબ આભાર। સુરતમાં અને જગ્યાએ રામ મંદિર નિર્માણ માટે ધનરાશિ એકત્ર કરવાની પણ શરૂઆત કરાઈ છે। બટુગીરી મહારાજ દ્વારા પણ લોકોને યથાશક્તિ યોગદાન આપવાની અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત।